ન્યૂઝ ટુ માં આપનું સ્વાગત છે અને સમાચાર છે મોરબી ના હળવદના સુસવાવ ગામે દશામાના વ્રત શરૂ થતાં ભક્તો અને ભાવિકો મંદિરે ભીડ જામી હતી આ સમગ્ર હળવદ પંથકમાં શરૂઆત થતાની સાથે શિવ પૂજાનો ત્યારે શ્રાવણ માસના પ્રારંભે હળવદ સહિત સમગ્ર ઝાલાવાડમાં દશામાના વ્રતનો ક્રેઝ જોવા મળે છે ત્યારે હળવદના સુસવાવ ગામે દશામાના મંદિરે ભાવિક ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા અને હળવદ તાલુકામાં હાલમાં બજારોમાં અવનવી નાની મોટી ડિઝાઇનમાં દશામાની મૂર્તિઓ સાધડીઓ ચાંદીની મૂર્તિ ચુંદડીઓ પૂંજાપો વગેરેમાં ઘરાકી જોવા મળે છે શહેરની ગૃહિણીઓ બજારમાં રૂપિયા સો થી એક સુધીની મૂર્તિઓ વેચાઈ રહી છે અને શહેર તેમજ ગ્રામ્ય પંથકની મહિલાઓ દ્વારા ઘરે ઘરે દશામાની મૂર્તિ સ્થાપના કર્યા મૂર્તિને શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ સુધી પૂજા અર્ચના આરતી દશામાને રીઝવવાના કાલાવાલા કરે છે અને આ વ્રતમાં અલગ અલગ ઉપવાસ એક ટાણા કોઈ પ્રવાહી પીને તો કોઈ નકોડા તો કોઈ પોતાના શરીરે દસ દિવસ જવારા ઉઘાડીને દશામાના વ્રત કરે છે હાલ શહેરમાં અને સમગ્ર હળવદ પંથકમાં દશામાની મૂર્તિઓ બજારમાં ધૂમ વેચાઈ રહી છે આજથી લોકો દશામાનું વ્રત કરવા તલ્લીન થઈ ગયા છે અને ભક્તિ પૂર્ણ રીતે દશામા ના દસ દિવસ ભાવભક્તિ રંગે ચંગે ઉત્સાહભેર મહિલા ઉજવશે અને દશામા એ દસ દિવસ દરમિયાન ભાવિક ભક્તો છે તથા પત્રકાર મીડિયા ભાવિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે દશામા પૂજા કરવાથી અમારા દરેક કાર્ય પૂર્ણ કરે છે તેવું ભાવિક ભક્તો કહી રહ્યા છે સુરેશ સોનગરા રિપોર્ટ ન્યૂઝ ટુ મોરબી આજે અષાઢ અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાનો તહેવાર અને દશામાનો પાવન તહેવાર કે જે બધી સ્ત્રીઓ છે એ દશામાનું વ્રત કરે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વહેલી ઉઠી નાઈ જોઈ અને દસ દિવસ દશામાનું ઉપવાસ અથવા તો એકટાણા કરીને પણ દશામાનું વ્રત કરે છે કે જેથી કરી અને તેનો મહિમા વધારે છે અને પોતાની મનોકામના પણ પૂર્ણ કરે છે બધી જ સ્ત્રીઓ જે છે એ શ્રદ્ધાપૂર્વક પોતાનું શ્રદ્ધાપૂર્વક પોતાનો આદર ભાવ રાખી અને દશામાની પૂજા પૂજા કરે છે અને દસમા દિવસે દશામાના વ્રતનું જાગરણ કરે છે તેમાં સ્ત્રીઓ દશે દશામાના ગરબા અને દાંડિયા રાસ જેવી ગરબા કરી અને દશામાનું પવિત્ર તહેવારનું ઉજવણું કરે છે